દુઃખ થાય, પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય. ભૂખ લાગે પણ જમી ન શકો, તરસ લાગે પણ પાણી પી ન શકો, નિંદર આવે તમે સૂઈ ન શકો, કેટલી યાતના. પ્રેત અવસ્થામાં બહુ યાતનાઓ થાય છે. બહુ બધી યાતનાઓ થાય. આ બાજુ ગોકર્ણ મહારાજ ને ખબર પડી કે મારા માતુશ્રી મૃત્યુ પામ્યા, પિતાશ્રી મૃત્યુ પામ્યા છે, ભાઈ મૃત્યુ પામ્યો, એટલે એ સમય બરાબર ગોકર્ણ મહારાજે ગયાજીમાં જઈ અને પિતૃનું શ્રાદ્ધ કર્યું મુક્તિ માટે. એક વખતના સમયે આ પ્રેત ધંધુકારી ગોકર્ણ મહારાજના આશ્રમમાં જઈ અને ખૂબ રડે છે, ખૂબ રડે, અને ત્યારે ગોકર્ણ મહારાજે પાણીની અંજલી છાટે અને વાચા ફૂટી, કોણ છે તું? ધંધુકારી કહે છે, ભાઈ હું તમારો ભાઈ છું અને મૃત્યુ પામ્યો, મર્યો પણ હું પ્રેત બન્યો અને પ્રેત અવસ્થામાં મને બહુ દુઃખ થાય છે, મને આમાંથી છોડાવો ને, પ્રેત અવસ્થામાં મને બહુ દુઃખ થાય છે. અરે ભાઈ, મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાં પણ તમને મુક્તિ ન મળી. અને ત્યારે ધંધુકારી કહે, ગયા શ્રાદ્ધ સતે ના પી મુક્તિર મે ન ભવિષ્યતિ. ભાઈ, ગયાજીમાં જઈ તમે એકવાર નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ મળે એમ નથી, કારણ મેં કામ જ એવા કર્યા છે, મને બહુ દુઃખ થાય છે, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજે મહાપુરુષોને પ્રશ્ન કર્યો, મોટા મોટા ઋષિમુનિઓને પ્રશ્ન કર્યો, કોઈ જવાબ ના આપ્યો. અને કોઈ કેમ કીધું, કામ કરો, ભગવાન ભાસ્કરને, સૂર્યનારાયણને તમે પૂછો. સવારમાં વહેલા જઈ ભગવાન ભાસ્કરને પાણીનો અર્ઘ્ય આપી, જલનો અર્ઘ્ય આપી અને અંતમાં ભગવાન ભાસ્કરના રથના ઘોડાઓને ઉભા રાખ્યા છે. બ્રાહ્મણની પાસે કેટલી તાકાત છે સાહેબ, વિચાર તો કરો. તપમાં કેટલી તાકાત કે સૂર્યના ઘોડાઓને પણ રોકી રાખે. હે જગત સાક્ષી, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ બીજે ક્યાં મળે? અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળી હોય ને એને મુક્તિ આપવા માટે એકમાત્ર સાધન છે અને એ ભાગવત છે. પ્રેત અવસ્થામાં પણ પીડાને શાંત કરનારી કોઈ ગાથા હોય તો એ ભાગવત છે. એટલે કહ્યું, ધન્યા ભાગવતી ભારતા, ધન્યા